નમસ્તે બાળકો, આજે આપણે ગણિત ધોરણ 8 પ્રકરણ 11 માપન જેમાં સ્વાધ્યાય 11.4 જોતા હતા ઘનફળના દાખલા. આપણે અગાઉના વિડીયોમાં દાખલા નંબર 1-3 જોઈ ગયા. જો તમારે જોવાનું બાકી હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે દાખલા નંબર 4 બાકીના દાખલા જોઈશું. અહીંયા તમને રકમ આપેલી છે, 1 લંબઘન નું માપ. 1 લંબઘનનું માપ કેટલું આપેલું છે? તો કે 60 સેમી, 54 સેમી અને 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા નાના ઘન કેટલા નાના ઘન રાખી શકાય એવો પ્રશ્ન પૂછ્યો છે. 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? તો તમારે સૌ પ્રથમ શું શોધવું પડે? તો કે લંબઘનનું ઘનફળ અને પછી સમઘન, આ ઘનનું ઘનફળ શોધવાનું અને એને સમઘનના ઘનફળ વડે ભાગી નાખો લંબઘનના ઘનફળને, એટલે તમને કેટલા ઘન સમાવી શકાય એ રાખી શકાય. આ રીતે લાંબુ લાંબુ કરવું પડે અને હું તમને ડાયરેક્ટ શીખવાડું. તો ચાલો આપણે ડાયરેક્ટ કઈ રીતે કરીએ? તો કે લંબઘનમાં સમાવેલ ઘન નાના ઘન બરાબર લંબઘનનું ઘનફળ ભાગ્યા સમઘનનું ઘનફળ. ચલો લંબઘનની લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને આ એટલે સમઘનનું ઘનફળ એટલે લંબાઈનો ઘન, લંબાઈનો ઘન. તો ચાલો કિંમત મૂકી દો, 60 × 54 × 30. અહીંયા લંબાઈ કેટલી આપેલી છે? તો કે 6. તો 6 કેટલી વખત લખશું? 3 વખત. ચાલો 6 × 5 = 30, 6 × 6 = 47, 6 × 9 = 54, 8 × 6 = 47, 10 × 6 = 60, 8 × 6 = 47. તો જુઓ હવે તમે 10 × 9 × 5, 9 × 5 = 45, 10 × 45. તો 10 × 45 કરશો તો 450 જવાબ મળશે. તો તમે તરત કહેશો કે બોક્સમાં કેટલા ઘન રાખી શકાય? તો કે બોક્સમાં 450 નાના ઘન રાખી શકાશે. કેટલા ઘન રાખી શકાશે? તો કે 450. ચલો હવે આગળ દાખલા નંબર 5 જુઓ. એમાં પણ તમને રકમ આપેલી છે કે જેનું ઘનફળ શું આપેલું છે? ઘનફળ, ઘનફળ કેટલું આવેલું છે? 1.54 મીટર ક્યુબ. આ તારનો વ્યાસ, વ્યાસ કેટલો આપેલો છે? 140 સેન્ટીમીટર. તો અહીંયા મીટરમાં છે ને, આ સેન્ટીમીટરમાં છે, તો આપણે આને મીટરમાં ફેરવીએ તો 1.40 મીટર, 1.40 મીટર. હવે આપણે ત્રિજ્યા શોધવી પડશે. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો કે 1.40 ભાગ્યા 2, તો 70 × 140 થશે. તો કે 0.7 આવશે. 140 ભાગ્યા 2 કરશો તો 70 આવશે, અને 2 પોઈન્ટ કાપી દઈએ તો અહીંયા શૂન્ય લગાવવાની કોઈ જરૂર નથી, એટલે મેં 0.7 જ લખ્યા મીટર. આ તમને ત્રિજ્યા મળી ગઈ. હવે ચાલો શું કહ્યું છે? કે નળાકારની ઊંચાઈ મેળવો એવું કહ્યું છે. તો કે નળાકારનું ઘનફળ સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર નો વર્ગ એચ, આ સૂત્ર છે. તો ચાલો અહીંયા તમને ઘનફળ આપેલું છે 1.54,
કિંમત મૂકી દો 22/7 આ એટલે 0.7 × 0.7 બે વખત અને એચ એટલે આપણે શોધવાનો છે ઊંચાઈ તો ચલો એચની સૂત્રનો કરતા બનાવો તો આ 7 ગુણ્યા ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે આ 1.54ને આપણે 154/100 લખી શકીએ એ જ રીતે 0.7ને 7/10 લખાય ચલો તો 1.54ને 154/100 લખી દઈએ 7 ગુણાકારમાં જશે અને 22 ભાગાકારમાં આવશે અહીંયા પણ 10 ગુણાકારમાં જશે અને 7 ભાગાકારમાં આવશે અહીંયા પણ 10 ગુણાકારમાં અને 7 ભાગાકારમાં ચલો જે ઉડે છે ઉડાડી દો 7 ગયા 00 ગઈ 00 ગઈ હવે ચલો 22 × 7 152 ગયા 7 ગયા તો કંઈ બચ્યું નહીં તો આપણો જવાબ શું આવશે એચ બરાબર 1 મીટર છે તો આપણે મીટર લખશું ઊંચાઈ કેટલી મળી 1 મીટર ઊંચાઈ 1 મીટર મળી ચલો આગળનો દાખલો જુઓ દાખલા નંબર 6 અહીંયા તમને રકમ આપેલી છે 1 દૂધનું ટેન્કર કેવું છે નળાકાર છે તેની ત્રિજ્યા આર આપેલી છે કેટલી 1.5 મીટર અને લંબાઈ એટલે કે એની ઊંચાઈ 7 મીટર આપેલી છે આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય એવું કહ્યું છે તો આપણે શું શોધવું પડશે તો કે ટેન્કરનું ઘનફળ શું શોધવું પડશે ટેન્કરનું ઘનફળ સૂત્ર આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર એચ પાઈ એટલે 22/7 આર એટલે 1.5 એટલે 15/10 ગુણ્યા 15/10 અને ઊંચાઈ એચ એટલે 7 ઉડી ગયા ચલો 11/22 અને 5×3=15 5×10 5 ઉડી ગયા અને 2 ઉડી ગયા 5 પણ ઉડી ગયા અને 2 પણ ઉડી ગયા હવે તમે જુઓ અહીંયા શું બચ્યું તો કે 11×3×15/10 ચલો આનો ગુણાકાર કરી દો 11×3 = 15 જે જવાબ આવે એને પોઈન્ટ કાપી દો 33×15 કરો ચલો જે જવાબ આવે એને આપણે 1 પોઈન્ટ કાપી દઈશું તો 495 જવાબ આવશે તો 1 પોઈન્ટ કાપી દો તો 56.5 અહીંયા ઘનફળ છે એટલે મીટરનો ઘન હવે તમને કહ્યું છે કે કેટલા લીટર દૂધ ભરી શકાય કેટલા લીટર કહ્યું છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર 1 ઘન મીટર બરાબર કેટલા લીટર 1000 તો આપણે કેટલા ઘન મીટર છે તો કે 49.5 ઘન મીટર બરાબર તો કે 49.5×1000 ચલો 2 શૂન્ય લગાવી દો 1 જતી રહેશે તો કે 49,500 લીટર દૂધ ભરી શકાય ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે ચલો આગળનો દાખલો જુઓ અહીંયા તમને રકમ આપે છે કે જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે અહીંયા તમને ઘનની બાજુને બમણી કરવાની કહી છે તો પહેલાં તમને સમજો કે ઘનની બાજુ લઈ લો તો કે ધારો કે ઘનની બાજુની લંબાઈ તો
તમારે જે લેવી હોય લઈ શકો, એક ચલો લીધી. હવે શું કહ્યું છે કે બમણી કરવામાં આવે તો બાજુને બમણી કરતા લંબાઈ કેટલી થશે? તો કે બે એક્સ લંબાઈ બે એક્સ થાય. હવે શું કહ્યું છે? તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે એવું તમને કહ્યું છે. ઘનના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? અહીંયા તમને ઘન આપેલો છે અને એની બાજુને એવું કહ્યું છે કે બમણી કરી દેવામાં આવે તો તમે બાજુને બમણી કરો તો એના પૃષ્ઠફળમાં કેટલો વધારો થશે. તો પહેલાં તમારે ઘનનું પૃષ્ઠફળ શોધવું પડશે અને પછી આ જે નવો ઘન મળ્યો, નવી લંબાઈ, નવો ઘન, આને નવો ઘન કહીશું, એનું પૃષ્ઠફળ શોધવું પડશે અને પછી એ બંનેનો ભાગાકાર કરી દો એટલે આપણને જવાબ મળી જશે. તો કે ઘનનું, મૂળ ઘનનું પૃષ્ઠફળ કેટલું થશે આપણને ખબર છે. 6 એલ સ્ક્વેર, અહીંયા બાજુની લંબાઈ એક્સ છે તો 6 એક્સનો વર્ગ. ચલો હવે નવા ઘનનું નવો ઘન, એનું પૃષ્ઠફળ પણ 6 એલ સ્ક્વેર થશે. અહીંયા લંબાઈ કેટલી છે? તો કે 2 એક્સ, તો 2 એક્સનો વર્ગ, તો 6 ગુણ્યા 2 એક્સ ગુણ્યા 2 એક્સ, તો 6 દુ 12, 12 દુ 24, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થશે. ચલો તો કે પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે એ આપણે શોધવું છે. તો કે નવા ઘનનું પૃષ્ઠફળ ભાગ્યા મૂળ ઘનનું પૃષ્ઠફળ. ચલો નવાનું કેટલું મળ્યું? 24 એક્સ સ્ક્વેર અને મૂળનું 6 એક્સનો વર્ગ. એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી ગયા, 6 ચોક 24, 6 6 પણ ઉડી ગયા. તો કે 4 મળ્યા જવાબ. તો કે કેટલો વધારો થશે? તો કે 4 ગણો, 4 ગણો વધારો થાય. ચલો હવે આગળ દાખલો જોઈએ. અહીંયા તમને કહે છે કે તેના ઘનફળમાં, આપણે પૃષ્ઠફળમાં શોધ્યો, હવે ઘનફળમાં તો આપણને ખબર છે કે બાજુની લંબાઈ આપણે એક્સ તારી અને બમણી કરી દઈએ તો લંબાઈ 2 એક્સ થશે. જેવું આગળના દાખલામાં કર્યું હતું એ જ રીતે. તો અહીંયા પહેલાં મૂળ ઘનનું ઘનફળ શોધવું પડશે. એનું સૂત્ર છે ઘનફળનું એલ ક્યુબ, એટલે આપણે એલની જગ્યાએ એક્સ લીધો તો બાજુની લંબાઈ તો એક્સનું ઘન થશે. અને નવા ઘનનું ઘનફળ બરાબર એલ સ્ક્વેર, બે પણ બાજુની લંબાઈ 2 એક્સ હતી, 2 એક્સનું ઘન, તો 2 એક્સ ગુણ્યા 2 એક્સ ગુણ્યા 2 એક્સ, તો 2 દુ 4, 4 દુ 8 એક્સનું ઘન. તમને 8 એક્સનું ઘન મળ્યું. તો હવે આપણે જે રીતે પૃષ્ઠફળમાં કર્યું હતું એ જ રીતે નવા ઘનનું ઘનફળ ભાગ્યા મૂળ ઘનનું ઘનફળ. ચલો નવા ઘનનું 8 એક્સનું ઘન અને મૂળ ઘનનું એક્સનું ઘન, એક્સ ઘન એક્સ ઘન ઉડી જશે. તો કે 8 જવાબ આવ્યો, 8. તો કે કેટલો વધારો થશે? તો કે 8 ગણો વધારો થશે, 8 ગણો વધારો થશે. ચલો આગળ દાખલો છે 8મો. અહીંયા તમને કહે છે કે એક કુંડની અંદર શું કહે છે કે 60 લીટર પાણી પ્રતિ મિનિટમાં, એક મિનિટમાં 60 લીટર પાણી પડે છે. જો કુંડનું ઘનફળ 1008 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? તો આપણને અહીંયા એક મિનિટમાં આપેલું છે તો આપણે કલાકમાં શોધવું પડશે. તો કે કુંડનું
કુંડમાં તમને એક મિનિટમાં પડતું પાણી આપેલું છે 60 લિટર, તો 1 કલાકમાં, 1 કલાક એટલે 60 મિનિટમાં પડતું પાણી, તો કે 60 × 60 6,6,3600 લિટર થશે. હવે શું કહ્યું છે કે કુંડનું ઘનફળ 108 ઘન મીટર છે. 108 મીટર ક્યુબ એટલે ઘન મીટર. તો હવે આપણે શું શોધવાનું છે, કેટલા લીટર પાણી. તો ચલો આપણે ઘન મીટરને લીટરમાં ફેરવશું. 1 ઘન મીટર બરાબર 1000 લિટર, તો 108 ઘન મીટર બરાબર 108 × 1000, તો ચલો 3 શૂન્ય લગાવી દો. આટલા લીટર, આટલા લીટર થઈ ગયા. ચલો હવે તમારે શું કહ્યું છે કે આ કુંડને પાણીથી ભરાતા કેટલા કલાક લાગશે, તો કે કુંડને પાણીથી ભરાતા લાગતો સમય શોધવાનો છે આપણે. તો લખી દઈશું કે કુંડને પાણીથી ભરાતા લાગતો સમય, તો આપણે કેટલા ઘન મીટર છે એનું કન્ફર્ટ, તો કે 108 લિટર ભાગ્યા 1 કલાકમાં કેટલું પાણી પડે છે, તો કે 3600, તો 3600 કરી દઈશું. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. ચાલો 1080 ને 36 વડે ભાગી દો, તો 36 × 3 એટલે 180, 108 સોરી, 36 × 3 એટલે 108, અને આ શૂન્ય, તો 36 36 ઉડી ગયા એટલે 30 આવ્યા. તો 30 કલાક કુંડને પાણીથી ભરાતા કેટલો સમય લાગશે, 30 કલાક. તો આપણો જવાબ આવશે 30 કલાક. લખી દઈશું કે કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા 30 કલાક લાગશે. આ રીતે આપણે ઘનફળ આધારિત દાખલા શીખી ગયા. તમને દાખલા ઘનફળના પૂછાય, તો તમારે સૂત્ર યાદ રાખવાનું અને એકમ યાદ રાખવાના. ઘનફળમાં ઘન મીટર અથવા તો ઘન સેન્ટીમીટર, પૃષ્ઠફળમાં ઘન સેમી, ઘન નહીં આવે, સેન્ટીમીટર ચોરસ સેમી અથવા તો ચોરસ મીટર અથવા તો સેન્ટીમીટરનો વર્ગ અથવા તો મીટરનો વર્ગ. અહીંયા ઘનમાં મીટરનો ઘન અને સેન્ટીમીટરનો ઘન પણ તમે લખી શકો. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આગળના વિડીયોની જાણ તમને તરત થાય. આના સિવાય મારી બીજી એક વિજ્ઞાનની પણ ચેનલ છે, જેમાં 6 થી 8 તમામ પ્રકરણની ક્વિઝ અને તેના સોલ્યુશન માટેના વિડીયો બનાવેલા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, જેથી કરીને તમારે જે પ્રકરણની ક્વિઝ રમવી હોય તે રમી શકો અને તેનું સોલ્યુશન પણ જોઈ શકો.